ડભોઈ તાલુકા અને વાઘોડિયા તાલુકાના બે ગામોને જોડતા કરાલી અને અંટોલી ગામ વચ્ચેથી પસાર થતી તાસીમ નદી ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો છે। ग्रामजनों ने अवर जवर माटे सरलता रहे ब्रिज बनाव्या बाद आ ब्रिज पर बन्ने साइड रेलिंग नो केटलोक भाग छोड़ी देवामां आव्यो छे। पसार थता वाहन चालकों ने अकस्मात नो भय सेवाई रह्यो छे। वहेली तके ब्रिज पर रेलिंग नाखवामां आवे तेवी बन्ने ग्रामजनों की मांग छे। भोई तालुकानुं करली गाम अने वाघोडिया तालुकाना अंटोली गाम ने जोड़वा माटे बन्ने गामों वच्चेथी पसार थती तामसी नदी पर ब्रिज बनावामां आव्यो छे। ज्यारे बन्ने गामोना रहीशो मोटा भागे रोड नो उपयोग करी वाहन व्यवहार करता आव्या छे। પણ છેલ્લા કેટલાક સમયથી તામસી નદી પર બ્રિજની બંને સાઇડની રેલિંગો અધૂરી હોવાના કારણે વાહન ચાલકોમાં અકસ્માતનો ભારે ભય સેવાઈ રહ્યો છે। જ્યારે બ્રિજ બન્યો ત્યારથી તેની ગુણવત્તા ઉપર સવાલો ઊભા થયા હતા। હાલ બ્રિજ એક સાઇડ બેસી ગયું હોવાનું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે। રાત્રિ સમયે મુસાફરી કરવા માટે બંને ગામોના લોકોને ભય ઊભો થાય છે। રેલિંગ ન હોવાના કારણે અકસ્માત સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી। વહેલી તકે આ બ્રિજનું રિપેરિંગ કરવામાં આવે, બ્રિજની બંને સાઇડ રેલિંગ પૂરી કરવામાં આવે તેવી બંને ગામના ગ્રામજનો અને વાહન ચાલકોની માંગ છે। શું સમસ્યા છે? આગળ નારો જે બનાવેલો છે તોમસી ઉપર, એ ડીપ સ્લેપ નાખી નથી હું બંને સાઇડે, અને ના નાખે તો મોટી દુર્ઘટના થાય, સમસ્યા થાય, એ જવાબદાર કોણ? ક્યાંથી ક્યાં જાય છે આ રસ્તો? આ રોડ કરાય ડભોથી કરાઈ રહીને છે, કંટોલી રહીને વગોડ્યા જાય છે। કેટલા વાહનો ચાલતા હશે? વાહનો તો ચાલુ જ રહી છે। તો બે સાઈડ રેલિંગ અડધી અડધી નાખી છે? અડધી નાખી મેં નાખી પણ નથી, જો નાખી તો કોઈ સમસ્યા ઊભી થાય ના ભવિષ્યકાળમાં। કેટલા ઊંડું હશે આ નાળો? આ નાળો ખાસું ઊંડું છે સર, ખાસું ઊંડું છે। તો આ રેલિંગો માટે જાણ કરી હતી ખરી? રેલિંગો માટે જાણ કરેલી પણ કોઈ આવ્યું આવ્યું નથી, નાખી જ નથી, નાખો તો જ આ સમસ્યા ઊભી થાય ના, મોટી દુર્ઘટના ના થાય। માંગ કરેલી ખરી તમે? આ માંગ કરેલી શું કહે છે? આ આવીશું જોઈશું એવું કે। હિતેશ જોશીનો રિપોર્ટ, એસની ન્યૂઝ, ડભોઈ।